નમસ્કાર, હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. ZS ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપની પાસે લઈને આવ્યો છું આપની આજ વિશે. આપણે જાણીશું કે 12 રાશિઓની અંદર આજનો દિવસ આપને કેવી રીતે શુભદાયી નીવડશે તેની ખાસ રજૂઆતમાં. તો આજનો દિવસ એટલે કે કારતક સુદ પાંચમ અને શુક્રવાર એ તારીખ 1/11/2019 ના દિવસે મેષ રાશિથી માંડી અને મીન રાશિ સુધી દરેક જાતકોને આપણને આજના દિવસે શું સારો ખરાબ અને શું પ્રાપ્ત થઈ શકે છે તે વિશેની વિશેષ રજૂઆત કરવા માટે આજે હું તમે ભેગા થયા છે ZS ટીવીની અંદર. તો આવો આપની આજ વિશે જાણીએ. તો મેષ રાશિવાળા જાતકો વિશે આપણે જાણીશું કે મેષ રાશિવાળા જાતકોને આજના દિવસે શું પ્રાપ્ત થઈ શકે છે. તો મેષ રાશિના જાતકો વિશે જાણવું કે આજના દિવસે આપનો દિવસ બહુ સારો છે અને આજના દિવસે મિત્રોથી આપણને ખૂબ સારો લાભ પ્રાપ્ત થાય અને આજના દિવસે આપણને નાણાંની પ્રાપ્તિ થાય અને કોઈ પણ જગ્યાએથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય. આજના દિવસે તમે જે પણ કાર્ય કરશો તેની અંદર તમને સિદ્ધિ પ્રાપ્ત થાય, તેમજ આજના દિવસે તમારે પીળા વસ્ત્રો ધારણ કરવાથી તમને શુભ દિવસ અને સારો દિવસ આજનો પસાર થાય. આજે આપણે કોઈ પણ કાર્ય કરવું છે તો કોઈ પણ કાર્ય કરવા માટે આપનો શુભ અને ભાગ્યાંક અને લક્કી નંબર જોઈએ તો 2 અને 8 છે. 2 અને 8 દ્વારા તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરશો તો તે કાર્યની અંદર ચોક્કસ તમને સિદ્ધિ પ્રાપ્ત થશે. તો મેષ રાશિવાળા જાતકોએ આ રીતે આ પ્રમાણે આજના દિવસની અંદર આપણને આ રીતે વર્તન કરવાથી તમારો દિવસ શુભ જાય છે. તો વૃષભ રાશિવાળા જાતકો, વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસે શું કરવું જોઈએ? તો આજના દિવસે તમને વૃષભ રાશિવાળા જાતકોને પત્ની તરફથી પૂર્ણ સહકારની પ્રાપ્તિ થાય, પત્ની દ્વારા શુભ અને માંગલિક કાર્યો થાય, ભાગીદારી દ્વારા તમારે આજના દિવસે લાભ જણાય, આજના દિવસે આપણને દરેક જગ્યાએથી સારો સહકાર પ્રાપ્ત થાય અને આજના દિવસે સારો તમને લાભ પણ જણાય. આજના દિવસે તમારે સફેદ વસ્ત્રો ધારણ કરવાથી તમને શુભદાયી ફળોની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે તમારો લક્કી નંબર છે 1, 2 અને 7 નંબર અને આ લક્કી નંબર દ્વારા તમે કોઈ પણ કાર્ય કરી રહ્યા છો ચોક્કસ તમને સિદ્ધિ પ્રાપ્તિ થશે. તો વૃષભ રાશિવાળા જાતકોએ આ પ્રમાણે કરવાનું છે. ત્યાર પછી આજની ત્રીજી રાશિની વાત કરીએ તો મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોએ આજના દિવસે કોઈ પણ સારી જગ્યાએથી બહાર જવાનું તમને ચોક્કસ સમાચાર પ્રાપ્ત થાય અને બહાર જવાથી તમને ચોક્કસ રીતે લાભ પ્રાપ્ત થાય. સ્થાવર મિલકત, જમીન, જાયદાદ ખરીદવાથી અથવા વેચવાથી તેની અંદર પણ તમને સારો ફાયદો થાય અને તે વેચવાથી તમને ચોક્કસ રીતે ફાયદો થશે. અને આજનો આપનો શુભ અને ભાગ્યાંક અને લક્કી નંબર છે 1, 2 અને 9 અને આજના દિવસે તમારે લીલા વસ્ત્રો ધારણ કરવાથી તમને ચોક્કસ ફાયદો થાય. તો મિથુન રાશિવાળા જાતકોએ આ પ્રમાણે કરવું. અને ચોથી રાશિની વાત કરીએ, કર્ક રાશિ. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસે શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરવાની ચોક્કસ દિવસ છે. શત્રુઓ દ્વારા તમને આજે વિજય પ્રાપ્ત થાય અને તમારું ભાગ્ય સારું રહે, તેમજ સારા સમાચારની પણ પ્રાપ્તિ થાય અને ત્યાર પછી કાર્ય સિદ્ધિ તમને આજે પ્રાપ્ત થાય. શિવજીના મંદિરમાં જઈ ભગવાન શિવને એક લોટો પાણી અર્પણ કરી ઓમ નમઃ શિવાય મંત્રથી ભગવાન ઉપર અભિષેક કરવાનો અને એ અભિષેક કરવાથી તમારો દિવસ આજે ચોક્કસ રીતે સારો જશે. અને તે આજના દિવસે તમારે લાઇટ અથવા ક્રીમ કલરના કપડાં પહેરવાથી, વસ્ત્રો ધારણ કરવાથી તમારો દિવસ વિશેષ પ્રકારે સારો નીવડશે. અને આજના દિવસે આપનો લક્કી નંબર જણાવીએ 2, 4 અને 6 નંબર છે અને એ નંબર ઉપરથી તમે કાર્ય કરશો તો તમને ચોક્કસ સિદ્ધિ પ્રાપ્ત થશે. સિંહ રાશિ, આ પાંચમી રાશિ આપણી જ્યોતિષની અંદર ગણાય છે. તો સિંહ રાશિવાળા જાતકોએ શું કરવું? સિંહ રાશિવાળા જાતકોએ નોકરીની અંદર તેમજ સટ્ટો તેમજ શેરબજારની અંદર અચાનક તમને સારો લાભ જણાય, તેમજ ગણેશજીની ઉપાસના કરવાથી, ગણેશજીને ગુલાબનું પુષ્પ અર્પણ કરવાથી તમારા દરેક મનની ઈચ્છાઓ પૂર્ણ થાય. આજના દિવસે મકાન, જમીન તેમજ
મકાન જમીનની અંદર તમને સારો લાભ પ્રાપ્ત થાય મિત્રોથી, પણ તમારે સારો લાભ જણાય. આજના દિવસે તમારો ભાગ્યાંક અને લકી નંબર છે 1, 2 અને 3, અને આજના દિવસે તમારે લાલ કલરના કપડાં, લાલ વસ્ત્રો ધારણ કરવાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થાય. તો હવે આપણે વાત કરીશું છઠ્ઠી રાશિ કહેતા કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોએ અહીંયા આજના દિવસે તમારે શું કરવું જોઈએ? તો સ્થાવર મિલકતની અંદર તમારે સારો લાભ જણાય છે. તો સ્થાવર મિલકતની અંદરથી તમને ભાગ્ય સારું સાથ આવે. ત્યાર પછી કુંભ રાશિના વ્યક્તિઓ સાથે આજે તમારી મિત્ર થતા હોવાની શક્યતાઓ રહે, અને કુંભ રાશિવાળા મિત્રો સાથે તમને સારી સફળતાની પણ પ્રાપ્તિ થાય. તેમજ આપનો લકી નંબર છે 2, 8 અને 4, અને આજના દિવસે તમારે વધારે ભગવાન શિવના મંદિરમાં જઈ એક શ્રીફળ અર્પણ કરવાથી પણ તમારી મનની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય. અને આજના દિવસે તમારે બ્લુ કલરના કપડાં પહેરવાથી અને આજના દિવસે ભગવાન શિવના દર્શન કરવાથી તમારી ઈચ્છાઓની પૂર્તિ થાય. તો હવે વાત કરીશું તુલા રાશિની. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસે શું કરવું જોઈએ, આજનો દિવસ આપણો કેવો જશે? તો તુલા રાશિના જાતકોએ આજના દિવસે તમને કોઈ પણ સારા સમાચારોની પ્રાપ્તિ થાય. તેમજ અહીંયા તમારા કોઈ જગ્યાએ ફસાયેલા નાણાં હોય તો એ ફસાયેલા નાણાં તમને પાછા આવવાની ચોક્કસ શક્યતાઓ જણાશે. શત્રુઓ ઉપરથી તમને વિજય પ્રાપ્ત થશે. તેમજ આજના દિવસે તમારા ઘરની અંદર તમારા પત્નીથી તમને તકલીફ જણાય, ઘરની અંદર પત્ની સાથે તમારો અણબનાવ બને, એટલે ખાસ કરીને પત્ની દ્વારા તમારે સાચવવાની જરૂર છે. આજના દિવસે તમારે સ્કાય બ્લુ રંગના વસ્ત્ર ધારણ કરવાથી તમને ચોક્કસ લાભ પ્રાપ્ત થાય. આજનો આપનો લકી નંબર છે 1, 2 અને 3. તો આઠમી રાશિની વાત કરીએ તો આઠમી રાશિ એ વૃશ્ચિક રાશિ છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ જીવનની અંદર અત્યાર સુધી જે ખરાબ સમય કાઢ્યો છે, આપનો ખરાબ સમય ધીમે ધીમેથી હવેથી આવતીકાલેથી આપણને સારો જોવા મળશે. આપનું આવનાર વર્ષ શુભદાયી છે. હવે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે આપણે આવતીકાલથી ભગવાન લક્ષ્મીજીની, ભગવતી લક્ષ્મીજીની ઉપાસના કરવાથી આપનો દિવસ શુભમય જાય, અને શ્રી સૂક્તમનો પાઠ કરવો અથવા લક્ષ્મીજીનો ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ, અથવા તો એ મંત્ર આપણને થોડો અઘરો પડતો હોય તો બીજો મંત્ર છે ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. ફરીથી આપને જણાવીશ, ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ નો મંત્રની 24 વખત જો આ મંત્ર આપને બોલવામાં આવે તો આપનો આવનારો આજનો દિવસ શુભદાયી જાય. અને આજના દિવસે આપણે કેસરી કલરના વસ્ત્રો ધારણ કરવાથી આપણને શુભદાયી ફળોની પ્રાપ્તિ થાય. આજનો આપનો લકી નંબર છે 4, 5 અને 6. હવે નવમી રાશિની વાત કરીએ તો ધનરાશિ. ધનરાશિ વાળા જાતકોએ અહીંયા આજના દિવસે આપણને વિદેશ દ્વારા કોઈ સારા સમાચાર પ્રાપ્ત થવાની શક્યતાઓ રહે, વિદેશના કાર્યો થકી પણ સારા સંકેતોની પ્રાપ્તિ થાય. તેમજ વિદેશમાં વસનારા આપણા સગા સ્નેહીજનો આપણને શુભ સમાચારોની પ્રાપ્તિ કરાવે, નોકરી ધંધાની અંદર આપણને સફળતાઓની પ્રાપ્તિ થાય. તેમજ આજના દિવસે આપણે હનુમાનજીના દર્શન કરવાથી આજનો દિવસ આપણો શુભ જાય અને મંગલમય જાય. આજનો દિવસે આપણો લકી નંબર છે 4, 5 અને 3. આજના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવાથી આપણે શુભ અને માંગલિક કાર્યોની અંદર આપણને શુભ સફળતાની પ્રાપ્તિ થાય. તો હવે આપણે દસમી રાશિની વાત કરીશું કે જેની નામ છે મકર રાશિ. તો મકર રાશિના જાતકો વિશે આપણે જોઈશું કે સ્વભાવની અંદર ચિંતા જણાય, ત્યાર પછી કામ વગરની ચિંતાઓ વધે, તેમજ નોકરી અને ધંધાના વ્યવસાયોની અંદર આપણું મન વધારે પડતું ડિપ્રેશનમાં રહે. તેમજ નોકરીની અંદર ધંધાની અંદર થોડી તકલીફ જણાય, પણ નોકરીની અંદર પ્રમોશન થવાના આપના ચોક્કસ ચાન્સીસ રહેલા છે. તેમજ 1, 2, 4 આ આપણો લકી નંબર છે. આજના દિવસે આપણે કાળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ નહીં, કાળા વસ્ત્રો અત્યારે આપણે ધારણ કરીશું નહીં. અને આજના દિવસે આપણે પિંક અથવા તો શક્ય હોય તો સામાન્ય રેડ કલરના વસ્ત્રો ધારણ કરવાથી તમને આજનો દિવસ આ વસ્ત્રો ધારણ કરવાથી સરસ જાય અને સંપૂર્ણ રીતે મનને શાંતિ પ્રાપ્ત થાય. 11મી રાશિની વાત કરીશું તો કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો વિશે આપણને લાભ સારો રહે, તેમજ વેપારમાં શ્રેષ્ઠ લાભ થાય. તેમજ અહીંયા બીજા વેપારની અંદર સારો લાભ જણાય. તેમજ આગળ પરિવારની અંદર પણ શુભ સંકેતોની પ્રાપ્તિ થાય, પરિવારની અંદર પણ આનંદ રહે. તેમજ આજના દિવસે આપણે શક્ય હોય
तो स्काई ब्लू ब्लू अथवा डार्क वस्त्र धारण करवाथी तुमने आजना दिवसे शुभ सफलताओनी प्राप्ति थाय। आजनो आपनो भाग्यांक ने लक्की नंबर छे 11 1 ने 3। छेल्ली राशिनी वात करिए तो मीन राशि। मीन राशि वाळा जातको माटे आजना दिवसे दरेक कार्यमां सिद्धिनी प्राप्ति थाय। आगळ आपणे जे इच्छा राखेली होय इच्छाओनी पण पूर्ति थाय। नवा कार्योनी अंदर तमने प्रेरणा थाय, नवा कार्य करवानी प्रेरणा थाय ने नवा कार्यो द्वारा तमने चोक्कस शुभ लाभ जणाय। सारा स्वभाव अने सारा इच्छावाळा मित्रोनी पण प्राप्ति थाय। सारा समाचारोनी पण प्राप्ति थाय। ने आजना दिवसे तमारे लीलु तथा लाल वस्त्र धारण करवाथी तमने शुभ दायी फळोनी प्राप्ति थाय। तेमज आजना दिवसे भगवान गणेशजीनी उपासना करवाथी तमारो दिवस चोक्कस रीते शुभ जाय। 1 2 4 3 आजनो आपनो लक्की नंबर छे ने भाग्यांक छे। अस्तु 12 राशिओनी अंदर मैं आपने जे वात करी ते प्रमाणे उपाय करजो, ते रीतना वस्त्र धारण करजो अने ते रीते आपनो लक्की नंबर छे। आ उपाय करवाथी चोक्कस आपणने शुभदायी अने लाभदायी फळोनी प्राप्ति थशे। तो आओ अमारी आ चेनल ने वधुमां वधु सब्सक्राइब करो अने तेमज सवारेना समयनी अंदर आपने आपनी आज अमारी साथे ZS TV नी साथे प्रसार करो। अस्तु श्रीहि।